हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। की शुरुआत करने से पहले खास आपके लिए दो गुड न्यूज दे देता हूं। और अहमदाबाद में प्रॉमिस करके आया था कि जल्दी अहमदाबाद की डेट अनाउंस करूंगा, तो निकोल वासी के लिए बहुत ही बड़ी खुशखबरी है। उनसे पहले सूरत वासी के लिए, जब पाटीदार समाज में था तब प्रॉमिस किया था, तो सरथाना जगतना का जुलाई में आने वाले मंथ में दूसरी और तीसरी तारीख सरथाना जगतना का कम्युनिटी हॉल में है। और उसके 3-4 दिन के बाद हम सीधा निकोल जाएंगे, गोकुल पार्टी प्लॉट, 7-8-9 जुलाई, संडे मंडे और ट्यूसडे, ये 3 दिन हम गोकुल पार्टी प्लॉट में होंगे। पहले एंटर होते ही हमारा स्टॉल आ जाएगा, तो गोकुल पार्टी प्लॉट निकोल में भी हम जाएंगे। तो सूरत और अहमदाबाद वाले अभी ऑनलाइन ऑर्डर मत दीजिएगा, हम आपके पास आ रहे हैं। चलिए अभी हम आज का ब्लॉग शुरू करते हैं। थैंक यू। तो हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, कैसे सब लोग। तो अभी सुबह के बजे है, 7 बजे है। रुई को भी मुझे रेडी करना है, अभी नाश्ता कर रही है, तो अभी रुई जाएगी स्कूल, मेरा भी नाश्ता बाकी है। तो अभी चलो किचन में रुई नाश्ता करे, मम्मी पापा सब लोग नाश्ता कर रहे हैं, मेरा बाकी है। भाकरी खा रही हो? अभी स्कूल जाओगी ना? हाँ। मम्मी आज चाने भाकरी? हाँ, सर मत एज हुई अल्लू आनंद सोनी लोग को भाकरी नो खाए नहीं मम्मी? खाखरा ખાખરા બિસ્કીટ ને બધું ખાય કા પપ્પા? વાણિયા તો ખાખરા છે, ખાખરા ને મગ આપણે સવાર સવાર માં ભાખરી માખણ ને બોલાડવાનું વિચારી વધી જાય માખણ કસરત કરી લેવા એટલે ચાલે પતી જાય પાણી ભી રેડી હો ચુકા હે એ મમ્મી ચા નો એક દિવસ આપી તો શું થાય છોકરા હમણાં પપ્પા લઈને આવશે, પપ્પા નાખ તો એને ખોલવી જાય બિચાર, ગરીબ હોય એક તો વાડીયું માં કામ કરતા હોય અને ગાડીએ જાય, તો એ બધું પી જ્ઞાન ભૂઈ જાય કે હું ક્યાં હૂતો છું, ખબર જ ન હોય ને, હોશમાં જ ન હોય, પિતા જ ન હોય, તો પેલા છોકરા નું સંભાળાય, ઘરવાળા નું સંભાળાય, પછી આપણે એક વાર આદત પડે ને મમ્મી પછી છૂટે નહીં, એવું પડે આદત પણ ન છોડે તો શું કરવાનું, કાંઈ બી માણસો દી અટકા ન હોય, સારા મોળા આવ્યા કરે, બહુ પાર્ટી થઈ ગયો ને એને અંદર નશો છે, પીવાનું એટલું મન થાય, અરે ક્યારેક ઉલ્લી જાય ચલો મમ્મી મુખ ખા લો, સુબહ કા નાસ્તા હેલ્ધી હોતા હે મમ્મી? અભી મમ્મી કા વજન કેટલા? મમ્મી કેટલો ઉતરો અત્યારે? 2 કિલો ઉતરી પગ વધારે હાલે, સાચું મગ ખાવાથી બહુ ફાયદા થાય, પપ્પા પેલા ખાતા પપ્પા વચ્ચે હવે નથી ખાતા, ભેંડી કી સબ્જી હે, રોટી હે, ઓર મેંગો હે, આમ રસ ને મમ્મી,
રાજાપુરી મમ્મી એક ખાઈ તો આમ બઠા થઈ જાય ને એટલું આમ બહુ મોટી આ દળ બહુ અંદર આ તો નાનું ફળ છે હા એ નાનું પાકી નથી ને નાના ફળ પાકી મોટું ફળ છે એકદમ ભરાવદાર આવે એકદમ મમ્મી એકદમ આમ જો વડ આપડે સ્પેશિયલ ધણી ખાતર કરીએ લાવીને પછી એની પગે લાગવાનું વડ ને પેલા પગે લાગી લાવે પછી પતિ ને પગે પેલા વડ ની પૂજા કરવાની પછી પતિદેવ ની પૂજા કરવા ઓકે મમ્મી અથાણા તમારે સાડી મેચિંગ મેચિંગ થાય શું વાત છે આજે મેં મેચિંગ કર્યું છે આપણે બેન માં દીકરી ના સાથે મેચિંગ થઈ છે બિચારી હા કરું જ નત પડતું ખબર ન હોય હવાર બાથરૂમ માં બે હારે નીકળી ને ત્યાં તો ખબર પડી ગઈ આને એ કલર એમ તો ખબર પડી જાય છે કે આના આ કલર પહેરો છે છે અચાનક ખબર પડી જાય કે આ મમ્મી આ કલર પહેરો છે મને ખબર પડી જાય મારી લે આ કલર પહેરો છે હા કેવું ન પડે કેવું ન પડે દેખો ભીંડી કી સબ્જી મસ્ત બન રહી હે રોઈ કો રારોઈ કો બહોત અચ્છી લગતી ભીંડી કી સબ્જી ભીંડી લગાની હે પપ્પા કેરા સરસ કર ને ખાવ ન્યા હું વાવવાનું છે રીંગણા વાવવાના છે ચોમાસામાં થાય ને ભીંડી તો બડી બડી હો રહી દેખો યહાં પે બહુત અચ્છી હો ગઈ હૈ તો પપ્પા હે રોપના કે ઉગ્યા નથી ને નહીં નથી ઉગ્યા આ ચોમાસામાં થાય ને આ ભીંડો હા ચોમાસામાં ખવાશે નહીં એટલે તરત ફટાફટ ઉગે રોપ માં વાર ન લાગે નઈ વાવી ને બિયા વાવી તો બહુ વાર લાગે ઘરે ચાલે શાક તો શામ કે બજે 5:30 હે ઓર મે ઓર મમ્મી અભી ચલ કે થોડા સિટી મેં થોડા કામ હૈ તો વહાં પે હમ જા રહે હૈ કલ કી તૈયારી અભી કર રહે હૈ ક્યોંકિ કલ હમારા વ્રત હૈ તો અભી પૂજા પા ઓર સબ લેને કે લિયે જા રહે મમ્મી ભી મેરે સાથ રહેને વાલે હે મમ્મી હું રહું તો તું રહ્યા ને હા સથવારો કરા મમ્મી તો અચ્છી બાત હે ને મમ્મી આપ પપ્પા કે લે રહે રહે હો ને લીંબુ લા રાખવાના ઓલા કાલ ફરા કરો હે પપ્પા મારે કાલ આ તો લીંબુ લા ડૂટે આ કે લીંબુ ને સુકી બજે લાગ આ તો લીંબુ ને સુકી બજે ટ્રાય કરી છે હા લીંબુ ને સુકી ભૂખ લાગે આ લીંબુ સાહેબ હા એટલે તાકાત આવે લીંબુ થી ભૂખ નો લાગે એનર્જી આવી છે નઈ બધું મિક્સ માં ટ્રાય કરવી કે કેવું બને જોઈએ લીલા મરતા દેખી બનાવી ધૂપ નહીં હે તો અચ્છી બાત હે વરના ધૂપ હોતી ના તો ચલ કે જાના મતલબ થોડા મુશ્કેલ લગતા હૈ તો અભી મોસમ અચ્છા હૈ ના તો અચ્છા લગેગા તો ચલો મેં ઓર મમ્મી અભી ચલ કે જા રહે સિટી મેં તો આને કે બાદ દિખાયંગે ક્યા ક્યા કરતે હો સબ તો ચલો મેં ઓર મમ્મી અભી સિટી મેં પહોંચ ગયે હૈ ઓર ભીડ ભી નહીં આજ ભીડ નહીં હૈ મમ્મી આજ તો અચ્છી બાત હૈ શોપિંગ કરને મેં મજા આયેગા તો આજ કોઈ નહીં હૈ એસા લગ રહા હૈ આજ ઓર મોસમ અચ્છા હૈ તો અચ્છી બાત હૈ તો ચલો અભી દિખાતે હૈ ક્યા ક્યા લેતે સબ જય સ્વામિનારાયણ પૂજા લેને કે લીધે તો યહાં પે દેખો અભી કટલેરી બહુ અચ્છી અચ્છી હૈ પર્સ વગેરે સબ કુછ હૈ
तो बहुत बड़ी शॉप है, हम फर्स्ट बार आए हैं यहाँ पे नीमो में। हाँ, अभी लाइट भी चली गई इसलिए कुछ दिखता नहीं है। यहाँ पे देखो अलग अलग वेरायटी है, टॉपिस है तो आप देख सकते हैं बहुत मस्त चुट चुट है। तो अभी हम आ गए दूध लेने के लिए, तो दूध ले लिया है। तो अभी मम्मी कहाँ पे जाना है, पूजा को ले लिया, पूजा और दूधी भी आ गई, चुंदड़ी लेने जाना है और उसके बाद मेरा थोड़ा काम है ब्लाउज और ड्रेस का, वो अभी फिनिश कर हाँ करने जाना है। तो चलो अभी आज मार्केट में कोई नहीं है, देखो हाँ अभी कठोर खाएंगे, इतनी हाँ इतनी कॉस्टली सब्जी है, अभी कोई आते नहीं है। देखो अभी अभी सब्जी भी बहुत कम है। फ्रूट में आज बनाना और चीकू लिया है। नहीं मम्मी, आरोही को चीकू बहुत अच्छा लगता है, रोज उठा उठा चीकू चीकू दादा। तभी फ्रूट बहुत अच्छा है, यहाँ पे हम आते हैं हर बार। वाह भाई वाह, क्या बात है, शॉपिंग करके मस्त लेके आए। व्यक्ति वाले नहीं है अभी, हाँ हाँ मम्मी बोले मैं फोर व्हीलर का होगी और तुम व्यक्ति दोनों लेना है, पजामा चढ़वा हूँ શું કર્યું, બધું શોપિંગ થઈ ગઈ કાલ ની બધી, કાલે ચાલુ ને વ્રત તો તો એક જ દિવસ પાણી પી લો, દેખો નયા પંખા તુમ લોકો કે લે હવા કામ આતી હે ના મમ્મી જો તો કામ એને હોય ને આપણે ડાયરેક્ટ 5 મિનિટ જાય છે ઓલા આપણે તમારા માટે બ્લાઉઝ લેતી આવી સાડી, વાહ કાલ પહેરવાની છે, ક્યાં બાત હૈ ભાઈ, બ્લાઉઝ કી પેટર્ન લેતી, વાહ હાર્ટ વાલી દિલ વાલી પેટર્ન, આપકા દિલ હૈ, હા હા મેં બ્લાઉઝ પે પીછે લગાયેગી, દિલ મેં તો હૈ ઓર બ્લાઉઝ મેં ભી હૈ પીછે લગાયેગી, હા દેખો અચ્છી હૈ ના પેટર્ન, હા મસ્ત હૈ મસ્ત પેટર્ન હૈ, કલ મેં પહેરને વાલી, વેરી ગુડ। તો કિંજલ કા કલ કા ભવ્ય આયોજન આપ દેખને કો મિલ જાયેગા, હમ જાને વાલે પૂજા કરને કે લિયે વર્લ્ડ કો, ઓકે દિખાયેંગે સબ। तो मैं और रूही यहाँ पर ये पजल सॉल्व करने के लिए बैठे हैं, लेकिन सॉल्व हो ही नहीं रही, लेकिन हम सॉल्व करके रहेंगे और पजल बनानी है ये वाली, ठीक है रूही? हाँ मैं तैयार हूँ। तैयार हो? हाँ। रूही आ रही भी तैयार है परेशान करने के लिए, तो आइए पजल बनाते हैं फटाफट। एक घंटे में बस इतना कर पाए है, ज्यादा तो नहीं कर पाए, देखो इतना इतना जितना था उतना कर पाए, देखो मेरे से हो गया, देखो ये हो गया, अरे वाह। तो बस ऐसा बनाना था, ये नहीं बनाया अभी, बस इतना इतना आधा अधूरा बना है, और रूही ने यहाँ पर गेम बीच में छोड़ के जा रही है, मेरे फ्रेंड का बोल रही है अभी। नम्मा। क्या जाऊ छे? नम्मा। क्या जाऊ छे? रम्मा। रम्मा जवानू छे। कोने कोने जवानू छे? आलीली। आलोही ने। मम्मी। दीदी। दीदी। मम्मी। मम्मी। किलो मस्त बोले। पछी बार जिन शू करिस तू? રમેશ મારા ફ્રેન્ડ છે, રમેશ એમ રમવાનું છે, ફ્રેન્ડ છે, હે દડે દલે રમવાનું છે, હે અરે વાહ સરસ। તો ચલિયે ભાઈ આજ કે યહાં પર વાઇન્ડ અપ કરતે હૈ, પાપા દાદા લે ઉભી થા ફટાફટ, તો છે બહુ સારું છે, હા સરસ, એટલે બિલકુલ વાળ કરતા બંધ થઈ ગયા ને, બિલકુલ કહું છું ને એક જ વારમાં, અરે વાહ, મને પોતાને સરપ્રાઈઝ લાગે છે, અરે વાહ, મેં હજી મારી બેન ને બધાને રેકમેન્ડ કર્યું છે, મેં એ લોકોને પણ તમારા નંબર બી શેર કર્યા છે, ઓકે હવે હા એ છે કે તું લગાવ પણ તારો એક્સપિરિયન્સ કે, પણ મારો એક્સપિરિયન્સ તો કઉ છું ને તો કમર રહી જાય, કારણ કે મારી એજ બી 51 છે, તો ઘડી ઘડી વાંકા વળી વળી મને એમ થાય કે કેટલી વાર વાંકા વળવાનું, વાળ ઉપાડવાના, ટોટલી એવું બંધ થઈ ગયું છે મારે। અને તમે ક્યાંથી વાત કરો છો અત્યારે? હું અત્યારે મુંબઈ થી સાહેબ, મુંબઈ બોરીવલી કે કઈ જગ્યાએ? દહીસર। અચ્છા મુંબઈ દહીસર, હા હમણાં વચ્ચે એક બેને લખેલું
કે 250 રૂપિયા નું મળે છે એમ. ત્યારે હું લખવાની હતી પણ તમા હું બેક વહી ગઈ, મારે કઈ કામ થી રહી ગયું. પણ તો હું લખવાની હતી. ગ્રાન્ડમાસ સિક્રેટ નું ઓઇલ તમે જોશો ને સાહેબ, તો ગ્રાન્ડમાસ સિક્રેટ નું ઓઇલ 499 રૂપીઝ આપડે ઓર્ડર નાવ કરીએ ને, તો 499 રૂપીઝ નું 100 ml વિચાર કરો. જુઓ તો એ 100 ml છે, આ 500 ml છે. 100 ml અને 100 ml ના આજે બીજું એક ઓઇલ મેં જોયું એમેઝોન ની, મને ઘડી આવી. કારણ કે આપણે ઓઇલ સર્ચ કરીએ ને આપણે, આપણને સ્માર્ટફોન પછી ઓઇલ જ બતાડતું હોય, બરાબર? એટલે મને મને પાછું એક બીજું ઓઇલ નું આવ્યું ને, તો 599 રૂપી 100 ml. અને એમાં 16% ઓફ કરીને 549 રૂપીઝ નું 100 ml. તો તમે વિચાર કરો કે 1000 ml ના કેટલા થયા, 5500 થયા કે નહીં, રાઈટ? જુઓ તો. અને ઓલા બેલ લખે કે 250 રૂપીઝ નું મળે છે. પછી એમાં બેન ગુણવત્તા ના હોય, પછી બનાવવા ખાતર બનાવ્યો અમે તો એટલી મહેનત. એ તો કોઈ ટ્રોલર હોય કે કોઈ ને જલસી હોય ને, એ લોકો હોય. આટલા બધા ઇન્ગ્રેડિયન્ટ વાળું તેલ કોઈ દે 250 માં લઈને લગાડવાનું, એમાં કોણ ના પાડે? હા, એમાં આપડે ક્યાં ના પાડે છે, આપડે તો મહેનત કરીએ છીએ. જો તમારું 750 લેવા વાળા, 1500 વાળું લેવા વાળા પડ્યા છે, 5000 વાળું લેવા વાળા પડ્યા છે, અને 5.5 વાળું લેવા વાળા પડ્યા છે. જેને જે આમાં કેવું છે ભાઈ, જેને જે સૂટ થઈ જાય ને એ થઈ જાય. ઘણી વાર આપડે 10000 ની દવામાં ના ફરક પડે ને, નીચે આપડા સાદો ડોક્ટર હોય એની પાસે 100-200 ની દવામાં આપણને ફરક પડી જાય. પણ મારા યુએસએ ના બેન જ છે, યુએસએ ના 35000 ની દવા ઇન્ડિયા થી મગાઈ મગાઈને કરી, મને કે 750 ની તમારી બોટલીમાં મને ફેર પડી દીધો. કે મારે એટલી દવા તો કહી કે મને એટલા પૈસા ગયા ને એનું મને ઓલું નથી, પણ મારું હેર ડેમેજ થતા રહ્યા એ બંધ જ ના થાય, કે એટલી દવા લીધા પછી પણ. ઈ બેને લખ્યું હતું 250 રૂપિયામાં, એમ કે આ લોકો નું તો એમ કે બ્લોક છે ને, એટલે એ લોકો નું હાલી ગયો છે એમ ધંધો. અરે પણ તમે ઘરના કેટલા, અગર માણસ દર મહિને જેવી કમાતું હોય, પણ તમે પર પર્સન ઈ વ્યક્તિ ની મહેનત ગણો, તો પર પર્સન કેટલા, કેટલું કમાણું એક વ્યક્તિ ખાલી? આખા ઘર લાગી પડ્યું છે ને એમાં. તો એ જે અમે રાતે, કાલે હું 2 વાગ્યા સુધી આન્સર્સ કરતો હતો વોટ્સએપ પર, મને પોણા એક કે આવ્યો. મેં સવારે પછી 4 વાગે જોયું, મેં કીધું હવે મારે કઈ લખવું નથી, હું 4 વાગે લખીશ ને તો પાછું તમને કઈક મેસેજ નું નોટિફિકેશન વાંચશે તો તમને ઊંઘમાં ડિસ્ટર્બ. એટલે મેં જાણી જોઈને ન લખ્યું, મેં અત્યારે લખ્યું. યુ આર વેલકમ એમ કરીને. કિંજલ ને પણ ખાસ તમારા મમ્મી પપ્પા બધાને થેન્ક્સ છે, કારણ કે આ એકની મહેનત નથી. બધા ઘણી વાર એમ લખે કે આ તો માસી ને આવ્યા પછી આમ આરે, એ વિશે બી મેં કમેન્ટ લખ્યું. માસી ને આવ્યા પછી બરાબર, પણ અત્યારે બધા જ કરે છે ને, એકને તમે ક્રેડિટ ના આપી શકો. આજે માર્કેટિંગ જોવાનું બધું જ, આજે બધાનો રોલ છે આમાં. વિશાલભાઈ ની મહેનત છે, તમારા પપ્પા આજે ક્યાં ક્યાં બાઇક લઈને જાય, મેંદી લાવે, આ લાવે, તે લાવે, બધું વાડીઓ માંથી તોડી તોડી ને લાવવાનું. એ તો બીજા બધા કે, બીજા બધા જે કે, પણ અમે એકબીજાની મહેનત ને પોતે જ બિરદાવીએ છીએ. ટીમ વર્ક છે, તમે એકને કોઈને આપણે ક્રેડિટ આપવાનું નથી, આખું ટીમ વર્ક છે. આપણી સાથે ભગવાન છે, મહેનત સાથે ભગવાન છે.